हेलो फ्रेंड्स, विद्युत विभाजन निपजो में हवे बीजू उदाहरण आपने जोईए तो एमां के जलीय NaCl एनु विद्युत विभाजन करवामां आवे तो आपने एनोड पर कई निपज मळशे अने कैथोड पर कई निपज मळशे ए आपने जोईए बराबर। तो पहला तो जलीय NaCl कई रीते बनावामां आवे ए जोईए। तो कि जेमां NaCl जे छे समझी लईए 10 ग्राम छे एमां तमे 100 ग्राम पाणी नाखो एटले के 100 ml पाणी उमेरो तो ए बने एने शुं कहेवाय अथवा जे द्रावण बने एने शुं कहेवाय जलीय NaCl के ज्यां पाणी नुं प्रमाण हवे केवुं थई गयुं वधारे। तो आ साइड आपणे जोईए तो जे Na+ અને Cl- બરાબર એ આયનો જે છે H+ અને OH- આયનોની સરખામણીમાં કેવા છે ઓછા। આ ફક્ત પહેલું લોજિક જે છે અહીંયા પૂરું થાય। હવે જ્યારે વિદ્યુત રૂઢ ઉપાડી બેટરીથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણને એક ખબર છે કે અહીંયા આગળ જોયો તો જ્યારે સાંદ્ર અથવા પીગલિત NaCl હતો તો એ Na+ ઇલેક્ટ્રોન મેળવતા હતા બરાબર। તો અહીંયા આપણને આવું જોવા મળતું નથી। કારણ શું? તો કે જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય OH- અને Na+ બરાબર એમાં આપણને તફાવત જોવા મળતો હોય છે અને એના કારણે કે જે અહીંયા રિડક્શન થતું હોય એ રિડક્શન જે છે આ પાણીના અણુનું રિડક્શન થાય છે અને એ પાણીના અણુનું રિડક્શન કઈ રીતે થાય એ જોજો। તો કે આપણા ઉપર આ H2O છે બરાબર, બેટરીમાંથી આવતા ઇલેક્ટ્રોન હવે આ Na+ મેળવતું નથી પણ અહીંયા H2O જે છે લિક્વિડ અવસ્થામાં છે તો એ ઇલેક્ટ્રોન મેળવતું હોય। એનું બીજું પણ કારણ છે કે જ્યાં પાણીનું પ્રમાણ વધારે અને અહીંયા વિદ્યુત વિભાજનનું પ્રમાણ ઓછું તો કે અહીંયા જે આયનો છે જરૂરી નથી કે આ વિદ્યુતધ્રુવની આજુબાજુ જ બધા Na+ આયનો હશે, અહીંયા સમાન દ્રાવણ બને છે બરાબર, કે જેથી આ Na+ આ સાઈડ પણ હોઈ શકે આ સાઈડ પણ હોઈ શકે પણ આ વિદ્યુતધ્રુવની આજુબાજુ પાણી તો છે જ બરાબર। તો એના કારણે અહીંયા આપણને રિડક્શન જે છે અથવા બેટરીમાંથી આવતા ઇલેક્ટ્રોન જે છે આ H2O મેળવતું જોવા મળે છે અને આ પરિસ્થિતિમાં કે જો અહીંયાથી ઇલેક્ટ્રોન આવતા હોય અને એ H2O મેળવતું હોય તો અહીંયા શું બને તો એના આપણે બંધારણની પહેલા વાત કરીશું। તો આ પાણીનું બંધારણ છે બરાબર। હવે આ પાણીના બંધારણમાં શું થતું હોય તો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજન મેળવે તો અહીંયા શું બનવાનું H+ અને OH-। હવે આ ઓક્સિજનનો પોતાનો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પરથી મેળવેલો ઇલેક્ટ્રોન બરાબર, તો H2O જે છે હવે આ પ્રકારે આપણને અહીંયા જોવા મળતો હોય। આગળ તો બેટરીમાંથી આવતા ઇલેક્ટ્રોન હવે કોણ મેળવવાનો? H+। જો H+ એક ઇલેક્ટ્રોન મેળવતો હોય તો પરમાણુ થઈ જશે બરાબર, તો એને અણુ થવા માટે કે બીજા એક હાઇડ્રોજન પરમાણુની જરૂર પડે તો જ અહીંયા આપણને શું જોવા મળશે તો કે H2Y જોવા મળશે બરાબર। તો કે હવે અહીંયા આપણને બીજા H2O ની જરૂર પડે બરાબર, ટૂંકમાં કે બે H+ બે ઇલેક્ટ્રોન મેળવી શું બનાવતા હોય હાઇડ્રોજન વાયુ બનાવતા હોય। તો એની સાથે અહીંયા NaOH જે છે એ કેટલા તો એની સાથે અહીંયા OH- જે છે એ આપણને બે બનતા જોવા મળશે। તો હવે આપણે જોઈએ તો બે ઇલેક્ટ્રોન અહીંયા એડ થવાના એના કારણે આપણને શું હાઇડ્રોજન વાયુ બનતો જોવા મળશે અને એની સાથે બે મોલ OH- આયન જે છે એ બને છે એક્વાયસિયમ, તો કે અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરેલો છે। હવે એની સાથે કે જે ઋણ આયન છે એ ઋણ આયન શું કરે તો કે આ સાઈડ Cl- લખીએ બરાબર, અહીંયા એક્વાયસ પાણીમાં બનાવેલું છે તો આના ઉપર રહેલો એક ઇલેક્ટ્રોન હવે શું થાય મુક્ત થશે તો એક જ ઇલેક્ટ્રોન બચવાનો પણ અણુ બનવા બીજા એક Cl ની જરૂર પડશે બરાબર। તો અહીંયા
Cl बराबर એમાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત થતા છે બરાબર તો આપણને આ ભાગમાં શું જોવા મળશે Cl2y તો આ રીતે આપણને હવે એનોડ અને કેથોડ ઉપર કઈ ઉપજ મળે જોજો તો કે ઇલેક્ટ્રોન ઉમેરાય પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન રિડક્શન ક્યાં થાય કેથોડ તો તમને કેથોડ ઉપર શું બનતો જોવા મળશે હાઇડ્રોજન વાયુ તો અહીંયાથી તમને હાઇડ્રોજનના પરપોટા ઉપર આવતા જોવા મળશે એની સાથે શું બનતો હોય છે NaO સોરી OH માઇનસ બનતો હોય છે હવે આગળ કે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થતા છે એટલે પ્રક્રિયા શું કહેવાય ઓક્સિડેશન કે જે ક્યાં થાય એનોડ ઉપર તો આ સાઈડ આપણે એનોડ લખી શકીએ છીએ હવે કુલ પ્રક્રિયા લખીએ તો કુલ પ્રક્રિયામાં શું થતું હોય તો કે આ સાઈડ H2O છે બીજો 2Cl માઇનસ બરાબર હવે આ સાઈડ શું તો કે H2 બીજો Cl2 અને આ સાઈડ જો આપણને શું મળતું હોય 2 મોલ OH માઇનસ કે જે એકવાય પાણીમાં છે પણ અહીંયા તો જો આ Cl- કઈ રીતે બનેલો હોય તો કે અહીંયા એને Cl લેધેલું છે અહીંયા એક Cl- તો એક Na+ અહીંયા કેટલા Cl- છે 2 તો અહીંયા આપણે આ 2 લખી શકીએ ને તો કે 2 Na+ અને 2 Cl- તો અહીંયા આપણને આ 2 મોલ Na+ પણ જોવા મળતો હોય છે જે આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી બરાબર હવે બંને પાણીમાં છે તો અહીંયા આપણે એકવાયસ આ સાઈડ એકવાયસ લખી શકીએ છીએ હવે આ હાઇડ્રોજન અને ક્લોરીન આપણને ક્યાં મળે એનોડ અને કેથોડ ઉપર તો આ સિવાય આ ભાગમાં એક ઉપનિપજ તરીકે 2 મોલ Na+ અને 2 મોલ OH- આ ભેગા થઈને NaOH બનાવતા હોય છે તો આ રીતે આપણને અહીંયા ત્રણ નિપજ મળે છે જે નિપજો છે એમાં એનોડ ઉપર એક નિપજ મળે તો એનોડ ઉપર શું મળે તો કે ક્લોરીન વાયુ બરાબર કેથોડ છે તો કેથોડ ઉપર આપણને શું મળે તો હાઇડ્રોજન વાયુ મળે અને એક ઉપનિપજ તરીકે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોય છે અહીંયા મળતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલા જલીય અવસ્થામાં છે પછી વધારાનું પાણી જે છે અહીંયાથી દૂર કરવામાં આવે તો એક NaOH જે છે એને આપણે સોલિડ સ્વરૂપમાં પણ મેળવી શકીએ છીએ હાલમાં એ આપણા માટે એકવાયસ જ કહેવાય કે પાણીમાં બનેલો NaOH બરાબર જ્યારે અહીંયાથી એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે એટલે કે એમાં વધારાનું પાણી અને એમાં રહેલી અશુદ્ધિ દૂર કરવામાં આવે તો અહીંયા આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ સોલિડ અવસ્થામાં જોવા મળે છે તો આ રીતે બીજું ઉદાહરણ હતું કે જેમાં જલીય NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિપજ તરીકે એનોડ ઉપર ક્લોરીન વાયુ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉપનિપજ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે